वलसाड जिलानी सौथी मोटी सिविल होस्पिटल खाते अमारी टीम द्वारा रियालिटी चेक कराता पीवाना पाणी नो अभाव जोवा मळ्यो हतो। तो दर्दीओए पीवाना पाणी माटे होस्पिटलना गेट सुधी पाणी भरवा जवुं पड़े छे। तो होस्पिटलमां मूकवामां आवेला कूलरो शोभाना गांठिया समान जोवा मळ्या हता। गरमी शुरू थतानी साथे ज्यां त्यां पीवाना पाणीनी समस्या सर्जाई छे, त्यारे वलसाड जिल्ला खाते आवेली गरीब दर्दीओ माटे आशीर्वाद रूप गणाती सिविल होस्पिटल खाते अमारी टीम द्वारा रियालिटी चेक कराता वलसाड सिविल होस्पिटल खाते मुकवामां आवेला ठंडा पाणीना कूलरो बंद जोवा मळ्या हता। तो केटला कूलरोमां साफ सफाई न कराता गंदी जोवा मळी हती। तो कूलरना अंदर पीवानुं पाणी गंदु जोवा मळ्युं हतुं। सात माळनी होस्पिटलना दरेक फ्लोर पर कूलरो बंद जोवा मळ्या हता, जेने लई होस्पिटलमां आवता दर्दीओ अने दर्दीओना सगाए पण पाणी भरवा माटे होस्पिटलना गेट पर मुकवामां आवेला कूलर सुधी पाणी भरवा माटे जवुं पड़े छे। सिविल होस्पिटलमां रोज हजारोनी संख्यामां वलसाड जिल्ला तथा अन्य जिल्लाओ अने महाराष्ट्रथी दर्दीओ सारवार लेवा माटे आवे छे, ત્યારે હોસ્પિટલમાં જ પાણીની તંગી હોવાના કારણે દર્દીઓ પરેશાન થઈ ગયા છે। કુલરો બંધ નહીં જોવા જોઈએ, કારણ કે જો જોવા જઈએ આપણે તો આજે વિશ્વમાં કે જ્યાં પણ જોઈએ ત્યાં હવા પાણી અને ખોરાક ત્રણ વસ્તુ છે કુદરત કારણે। પાણીની વસ્તુ જો પ્રોબ્લેમ થતો હોય તો એના માટે સરકારમાં પ્રયત્નો કરવા જોઈએ, ને કાં તો આપણા ધારાસભ્ય છે એમણે બી પાણી અહીંયા જો ઓછું આવતું છે લાઈનનું તો તેના માટે બી કાર્યવાહી કરવી જોઈએ। અમારી ટીમ દ્વારા હોસ્પિટલમાં પાણીની સુવિધા માટે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પોતાનો બચાવ કરતા નજરે પડતા હતા। હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટને પૂછતા હોસ્પિટલમાં પાણીની લાઈનનું રિપેરનું કામ ચાલતું હોવાનું રટણ કર્યું હતું। હોસ્પિટલમાં સેકન્ડ ફ્લોર ઉપર પાણી લીકેજનો થોડો ઇશ્યુ હતો, તો એનું પીઆઈયુ દ્વારા અમે રિપેરિંગ કામ કરાવીએ છીએ। ડક્ટ રિપેરિંગ અને જ્યાં જગ્યાએ લીકેજ હોય એ બધી લાઈન ચેક કરીને રિપેરિંગ કામ પીઆઈયુને સોંપેલું છે। પીઆઈયુવાળા અત્યારે પાણીની અલ્ટરનેટ બે જગ્યાએ કૂલરની કેઝ્યુઅલ્ટી અને એન્ટ્રી ગેટ પાસે રિસેપ્શન પોસ્ટ પાસે કૂલર છે એ ચાલુ રાખ્યા અને અલ્ટરનેટ પાઇપ બધી ચેક કરે છે અને રિપેરિંગ કામ કરે છે। સરકાર દ્વારા ગરીબ દર્દીને સારી સ્વાસ્થ્ય સેવા મળી રહે તે હેતુથી અનેક યોજનાઓ હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોય છે, ત્યારે મેન્ટેનન્સના અભાવે જે પ્રાથમિક જરૂરિયાત ગણાતી પાણીની સમસ્યા હલ કરીને હજારો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ ગણાતી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી બન્યું છે।